नमस्कार समाचारों साथे हूं चुचायश। गुजरात कांग्रेस ना प्रदेश प्रमुख जगदीश ठाकुर लघुमती अंगे करेला निवेदन बाद थी राजकारण गरबायू छे। एवामां अमदावाद में बजरंग दळे कांग्रेस अने जगदीश ठाकुर सामे उग्र विरोध नोंधाव्यो छे। बजरंग दल ना कार्यकर्ताओं प्रदेश कांग्रेस कार्यालय ने हज हाउस नाम आप्युं। अने आज मामले वधु विगते बात करवा माटे जोडाई रह्या छे टीवी नाइन संवाददाता रौनक वर्मा। रौनक, आखरे विवाद वखरी रह्यो छे अने विरोध पण थई रह्यो छे, आखरे विरोध क्यां सुधी पहोंच्यो अने कांग्रेस तरफथी कोई प्रतिक्रिया? ચોક્કસથી સૌ પહેલાં એ જાણવાનું મહત્વનું છે કે 2022 એટલે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું વર્ષ અને આ જે ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે વિવિધ જે રાજકીય પક્ષના આગેવાનો છે તે સક્રિય થયા છે અને કોઈને કોઈ નિવેદન આપી રહ્યા છે। એવું જ એક નિવેદન ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જે જગદીશ ઠાકોર છે તેમના દ્વારા આપવામાં આવ્યું હતું, જેમાં લઘુમતી સમાજનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જ જે છે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। હાલ આપણે હાજર છે જે ગુજરાત કોંગ્રેસ જે કાર્યાલય છે ત્યાં આગળ કે આજે વહેલી સવારે જ બજરંગ દળના કાર્યકર્તાઓ છે તેમણે વિરોધ નોંધાવ્યો, જે રીતે લઘુમતી સમાજ ઉપર તેમણે નિવેદન કર્યું હતું અને તે ત્યારબાદ જ જે રીતે વિવિધ લોકો રોષ વ્યક્ત કરી રહ્યા હતા, આજે વહેલી સવારે લોકો અહીંયા આવીને જે છે એ કોંગ્રેસના જે અહીંયા ફોટો લાગેલા હતા, નેતાઓના ફોટો લાગેલા હતા, કોંગ્રેસનું જે નિશાન છે તેના તે અહીંયા લાગેલા હતા, તેના પર પણ જે છે કાળી શાહી છે તે લગાઈ હતી, તેની સાથે સાથે અહીંયા જેમના ફોટો હતા તેમને પણ તેમણે ચિતરવાનો પ્રયાસ કર્યો છે। તો બીજી તરફ જે લોકો અહીંયા જે સહી લગાવવા આવ્યા હતા તેમણે કોંગ્રેસ કાર્યાલયને હજ હાઉસ નામ આપ્યું છે, જે રીતે લઘુમતી સમાજ માટે તેમણે કમેન્ટ કરી હતી, આ કમેન્ટ અગાઉ જે પાછલા વર્ષમાં તત્કાલીન પીએમ પણ કરી ચૂક્યા હતા અને ત્યારબાદ એ નિવેદન બાદ પણ જે છે કોંગ્રેસને રાષ્ટ્રીય સ્તરે ખૂબ મોટું નુકસાન વેઠવાનો આરો આવ્યો હતો અને એ જ જે વાત છે તેમણે કોટ કરીને ફરી એક વખત ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન કર્યું હતું। ત્યારબાદ જે છે તમામ જગ્યા ઉપર વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે અને તેનો જ શિકાર હાલ ગુજરાત કોંગ્રેસનું જે કાર્યાલય છે તે થયું છે। અહીંયા આવીને લોકોએ વિરોધ કર્યો છે અને જે શાહી છે તે અહીંયા નિશાન અને જે કોંગ્રેસ કાર્યકર્તા હોય છે અથવા તો કોંગ્રેસના આગેવાનોના ફોટો લાગેલા હોય છે તેના પર લગાવી છે। કોંગ્રેસના આગેવાનોનો સંપર્ક કરવાનો જરૂરથી પ્રયાસ કર્યો પરંતુ હાલ તો આ કાર્યાલયમાં કોઈ હાજર નથી, પરંતુ ચોક્કસથી જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ આ જે મામલો છે તે ગરમાશે અને ચોક્કસથી જે વિવિધ પક્ષના આગેવાનો છે તે પણ પોતાની પ્રતિક્રિયાઓ જાહેર કરશે। બિલકુલ રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો રોનક જણાવ્યા પ્રમાણે એક તરફ બજરંગ દળે આખરે હજ હાઉસ એ લખીને આખરે કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ દર્શાવ્યો, બીજી તરફ કોંગ્રેસે આ તમામ પોસ્ટર્સ હટાવ્યા અને દિવાલો ઉપર જે લખાણો લખાયા હતા તેને પણ દૂર કરવાની કામગીરી હાથ ધરી। જોકે હજુ સુધી કોંગ્રેસના કોઈ નેતાઓની આ અંગે પ્રતિક્રિયા નથી આવી, પણ સ્પષ્ટ છે કે બજરંગ દળે જે વિરોધ કર્યો છે તેને લઈને કોંગ્રેસના અગ્રણી નેતાઓ પણ ચોક્કસપણે તેનો જવાબ આપશે, પણ ગુજરાતના રાજકારણમાં હાલ તો આ ઘટનાથી હડકંપ પચી ગયો છે। આવો આપણે એકવાર સંભળાવે કે આખરે કયા વિવાદને લઈને આખરે કયા નિવેદનને લઈને જગદીશ ઠાકોરનો વિરોધ થઈ રહ્યો છે। તત્કાલીન ચોટ ઉપર આ દેશના પ્રધાનમંત્રી એમ કહેતા હતા કે આ હિન્દુસ્તાનની તિજોરી ઉપર સૌથી પહેલો અધિકાર માયનો દેશનો કોંગ્રેસનો પ્રધાનમંત્રી તત્કાલીન ચોટ ઉપર વિચારધારામાં કોમ્પ્રોમાઇઝ